એલિઝાબેથની જન્મ જયંતિ છે. રાણીના તાજમાં માત્ર કોહિનૂર જ નહીં, ટીપુની વેટી પણ જોવા મળી. શાહજહાનો વાઇન કપ પણ અંગ્રેજો લઈ ગયાની વાત સામે આવી. 20મી સદી અને તે પહેલા બ્રિટન ઘણા દેશો પર રાજ કરતું હતું, તેમાંથી ભારત પણ રણ તેમનું શાસન ઘણા સમય સુધી રહ્યું. ભારતને બ્રિટિશ શાસનના તારનો હીરા કહેવામાં આવતો હતો અને એક અંદાજ મુજબ ભારતમાં શાસન કરીને અંગ્રેજોને $45 ટ્રિલિયન એટલે કે 3,700 લાખ કરોડ રૂપિયાનો નફો થયો હતો. પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં અને પછી બ્રિટિશ રાજમાં અંગ્રેજોએ ભારતમાંથી ઘણું બધું છીનવી લીધું હતું. આમાં સૌથી વધુ લોકપ્રિય છે કોહિનૂર હીરો. સપ્ટેમ્બર 2022માં રાણી એલિઝાબેથના મૃત્યુ સુધી તે તાજની શાન હતો. કોહિનૂર હીરાનો ઇતિહાસ વિવાદોથી ભરેલો રહ્યો. કહેવાય છે કે વર્ષ 1526માં હુમાયુએ આગ્રાના કિલ્લા પર હુમલો કર્યો હતો અને તેને જીતવા પર મોટા પ્રમાણમાં ખજાનાની સાથે વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરો પણ મળી આવ્યો. બબરનામા અનુસાર કોહિનૂર હીરો એટલો મૂલ્યવાન હતો કે તે આખી દુનિયાને 2.5 દિવસ સુધી ખવડાવી શકે. આ કોહિનૂર હીરાની તાકાત હતી. ખાસ કરીને આપણે જણાવી દઉં કે 1739માં ઈરાનના શાસક નાદિર શાહે આક્રમણ કર્યું અને તેણે આગ્રા અને દિલ્હીમાં લૂંટફાટ કરી. તે કોહિનૂર અને મોર સિંહાસન પર પોતાની સાથે લઈ ગયો. નાદિર શાહની હત્યા બાદ 1747માં આ હીરા અફઘાનિસ્તાનના અહમદ શાહ પાસે પહોંચ્યો. આ પછી કોહિનૂર હીરો શુજા શાહના હાથમાંથી પસાર થઈને મહારાજા રણજીત સિંહ પાસે પહોંચ્યો. ઔરંગઝેબના શાસન દરમિયાન તેણે અહીં આ હીરાને શાહજહાની દેખરેખમાં રાખ્યો અને આગ્રાના કિલ્લામાં કેદ કર્યો હતો. ત્યારે શાહજહાં આ હીરાથી તાજમહેલ જોતા હતા.